અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યમાં શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત થઈ છે। રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો। મહત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો નોંધાયો છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, ત્યારે સુરતમાં મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી નોંધાયું છે। વડોદરામાં મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ત્યારે અમરેલીમાં મહત્તમ તાપમાન નોંધાયું છે 34.3 ડિગ્રી। અમરેલીમાં મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી નોંધાયું, ત્યારે નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 11.7 ડિગ્રી નોંધાયું। ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને વાવાઝોડાનો ખતરો। ઉત્તરના પહાડી રાજ્યોમાં વરસાદ હિમવર્ષા યથાવત છે, હજી પણ આગામી દિવસોમાં બરફવર્ષા થવાની આગાહી કરાઈ છે। કેદારનાથ ધામમાં બરફના જાડા થર જામ્યા। અટલ ટનલ પાસે બરફ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। લાહોલમાં પણ બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત। જમ્મુ કાશ્મીરમાં પણ અનેક સ્થળે બરફવર્ષા થઈ। ઉત્તરાખંડ લદ્દાખમાં ભારે હિમવર્ષાની આગાહી। આગામી 60 કલાક સુધી રહેશે વિસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે, લોકસભાની ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ મુલાકાત। શ્રીનગરમાં વિકસિત ભારત જમ્મુ કાશ્મીર કાર્યક્રમ। પીએમ મોદી શ્રીનગરમાં રેલીને સંબોધન કરશે। કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રથમ રેલી। 5,000 કરોડના કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે। 1400 કરોડના પ્રવાસન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે। પીએમ મોદીની રેલીને લઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા। બક્ષી સ્ટેડિયમમાં પીએમ મોદી જનસભાને સંબોધન કરશે। પીએમ મોદીની મુલાકાતને લઈ કાશ્મીરમાં ચુસ્ત બંદોબસ્ત। શ્રીનગરના નાના રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા। સ્ટેડિયમની બહાર 24 કલાક પહેલાથી જ બેરિકેડિંગ। ઝેલમ નદી અને દલ લેક પર સમુદ્રી કમાન્ડો તૈનાત કરાયા। સતત નજર રાખવા ડ્રોન અને સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો। કાર્યક્રમ સ્થળના 2 કિલોમીટરના વિસ્તારમાં જડબેસલાક વ્યવસ્થા। સુરક્ષાકર્મીઓની 2 કિલોમીટર વિસ્તારમાં પગપાળા માર્ચ। શ્રીનગરમાં અનેક શાળાઓ પણ બંધ રાખવામાં આવી। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનો ગુજરાતમાં પ્રવેશ થશે। બપોરે 3 કલાકે ન્યાયયાત્રા ગુજરાત પહોંચશે। ઝાલોદ ખાતે પ્રદેશ કોંગ્રેસ ન્યાયયાત્રાનું સ્વાગત કરશે। ભારત જોડો ન્યાયયાત્રા 4 દિવસમાં 7 જિલ્લામાં ફરશે। ગુજરાતમાં ન્યાયયાત્રા 400 થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે। રાહુલ ગાંધી ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરશે। કંબોઈના ગુરુ ગોવિંદ ધામ પાવાગઢ તળેટીની મુલાકાત લેશે। હરસિદ્ધિ માતાજી મંદિરમાં રાહુલ ગાંધી દર્શન કરશે। રાજપીપળા અને બારડોલીના સ્વરાજ આશ્રમની પણ મુલાકાત કરશે। રાહુલ ગાંધી ગુજરાતમાં 6 જાહેર સભાને સંબોધિત કરશે। 27 કોર્નર મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 70 થી વધુ જગ્યાઓ પર સ્વાગત કરવામાં આવશે। 10 માર્ચે ભારત જોડો ન્યાયયાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે। દિલ્હીમાં ભાજપ કોર ગ્રુપ બેઠકનો આજે બીજો દિવસ। ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આગળ ધપાવી 100 બેઠકો પરના ઉમેદવારોના નામ પર મંથન। બિહાર પંજાબ હિમાચલના ઉમેદવાર પર ચર્ચા। ઓડિશા કર્ણાટકના ઉમેદવારના નામ પર મંથન થશે। ભાજપની કોર ગ્રુપની બેઠક બાદ 8 માર્ચે સીઈસીની બેઠક મળશે। સીઈસીની બેઠકમાં ઉમેદવારોના નામ નક્કી કરાશે। લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે આજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીની આગેવાનીમાં બેઠક મળશે। આ બેઠકમાં દક્ષિણ ભારતના મોટાભાગના ઉમેદવારોના નામને આખરી મંજૂરી આપવામાં આવે તેવી પણ સંભાવના। કોંગ્રેસની બેઠકમાં લોકસભા માટે 100 ઉમેદવારોના નામને મંજૂરી મળી શકે છે। પ્રથમ યાદીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નામ પર પણ મહોર લાગે તેવી શક્યતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં મહિલાનું થયું મોત। 32 વર્ષીય ડોક્ટર વૈશાલી જોશીનું મોત થયું। યુવતી પીઆઈ બી કે ખાચરને મળવા માટે આવી। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ રાહુલ ગાંધી સામે એડવાઇઝરી જાહેર કરી। ચૂંટણી પંચે રાહુલ ગાંધીને સમજી વિચારીને નિવેદન આપવાની ટકોર કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કરવામાં આવેલી ટિપ્પણીના મામલે ચૂંટણી પંચે માર્ગદર્શિકા જાહેર કરી। દિલ્હી હાઈકોર્ટના આદેશ પર વિચાર કર્યા બાદ ચૂંટણી પંચે એડવાઇઝરી જાહેર કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દિવસમાં બીજી વખત બિહારના પ્રવાસે। બિહારના બેતિયામાં 4,000 કરોડની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું।
बिहार में वडाप्रधान नरेन्द्र मोदी परिवारवाद मुद्दे लालू यादव पर निशान साध्य। बिहार में जंगलराज लावनार परिवार सौथी मोटो गुनेगार, लोग आवा परिवार थी सावध रहे। पश्चिम बंगाल संदेश खाली केस मामले सीबीआई मुख्य आरोपी शाहजहां शेख की कस्टडी लीधी। मेडिकल चेकअप में टीएमसी नेता शाहजहां शेख ने सीबीआई हवाले कराया। हाईकोर्ट आदेश बाद सीआईडीए शाहजहां शेख की कस्टडी सीबीआई ने सौंपी है। ममता बेनर्जीए आ मामले तरत ज सुनावणी माटे सुप्रीम कोर्ट में अरजी करी हती, जो कि सुप्रीमे सुनावणीनी ना पाड़ी दीधी हती। वडाप्रधान नरेन्द्र मोदी ममता सरकार पर आकरा प्रहार, संदेशा खाली मामले कहूं टीएमसी सरकार गुनेगारों ने बचावामां लागी छे। पीएम मोदी कहूं कि टीएमसी ने पोताना अत्याचारी नेताओं पर भरोसा, आ लोगों ने बंगाल की बहन बेटियों पर भरोसा नहीं। वडाप्रधाने आक्षेप लगाव्यो कि टीएमसी सरकार महिला विरोधी, नारी शक्ति पर अत्याचार करी घोर पाप आचर्यू छे, बंगाल की नारी शक्ति आक्रोशित छे। पीएम मोदी बंगाल की बहन बेटियों ने कमल खिलवा माटे आह्वान कर्यु। बहन बेटियों अवाज मात्र भाजप छे, विपक्षी जोड़ाण ने हरावे बंगाल की बहनों। पीएम मोदी हस्ते कोलकाता में अंडर वॉटर मेट्रो टनल लोकार्पण कर भारत की पहली अंडर रिवर मेट्रो टनल ने पीएम मोदी लीली झंडी देखाड़ी। पीएम मोदी बाड़कों साथ मेट्रो में मुसाफरी करी। वडाप्रधान मोदी की काश्मीर में रैली और जनसभा ने संबोधन करते ते पहला काश्मीर लोगों ने धमकी भरिया फोन और मैसेज मिली रहा है। काले पीएम मोदी की रैली में न जता तेवा फोन कॉल और मैसेज काश्मीरी ने मिली रहा है। इंटरनेशनल नंबर पर थी आ प्रकार की धमकी भरिया संदेशा मिली रहा है। भारत पण आगामी बे महीना में उत्सव में भाग लेशे। अन्य देशों में चूंटणी तेमना बंधारण मुजब चार वर्ष के पांच वर्ष माटे थशे, परंतु भारत में आ चूंटणी आगामी 25 वर्षनुं भविष्य नक्की करशे। मुंबई में अमित शाहे ग्लोबल इन्वेस्टमेंट फोरम समिटना संबोधन में कहूं कि भारत में चूंटणी थवा जई रही छे। एक रीते जोईए तो आ समग्र विश्व में चूंटणीनुं वर्ष छे। दुनिया में आश्रे 40 चूंटणीओ निर्धारित छे। उत्तराखंड जिम कोर्बेट नेशनल पार्क में गैरकायदेसर बांधकाम मुद्दे सुप्रीम कोर्टे आकरी फटकार लगावी। सुप्रीम कोर्टे कहूं कि अधिकारी और नेताओं सार्वजनिक विश्वास ने कचरा पेटी में नाखी। सतत तूटती कांग्रेस ने वधु एक झटको लाग्यो। माणावदर कांग्रेस धारासभ्य अरविंद लाडाणीए विधानसभा अध्यक्ष ने राजीनामु आप्यु छे। मारा विस्तार कार्यकरो और मतदारों की लागण ने कारण राजीनामु आप, मारा विस्तार विकास थाय मैं आप राजीनामु प्रकार निवेदन। अरविंद लाडाणी राजीनामा अंगे मोढ़वाड़िया ट्वीट कर, कांग्रेस पार्टी जनभावना जनता मुद्दा थी विमुख थी गई है, खून पसीनों रेडनारा कार्यकरो पार्टी छोड़ने जा रहा है। गुजरात कांग्रेस महामंत्री तारिक खान पठाण राजीनामु, वर्षो थी कांग्रेस अलग अलग होद्दाओ पर था पठाण, कांग्रेस में कदर न थता आप राजीनामु। कनु कलसरिया की भाजप में वापसी संकेत, सीआर पाटिले कनु कलसरिया साथ मुलाकात करी। कनु कलसरिया साथ पाटिल एक कलाक सुधी मुलाकात चली। भाजप में जोड़ायेला अमरीश डेर राजूलामा शक्ति प्रदर्शन, अमरेली जिला कांग्रेस आगेवानों सहित डेर 2000 थी वधु समर्थकों भाजप में जोड़ाया। अमरीश डेर शक्ति प्रदर्शन में पाटिले कहूं कि विधानसभा में ओछी बैठक आवानो मने अफसोस, 182 बैठक जीत्या नहीं एटले ज हार नहीं पहेरतो।